નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ફિઝિક્સ વિષયના આજના વિડિયો લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6 એટલે નવું ચેપ્ટર છે એની આપણે શરૂઆત કરી હતી એની અંદર આપણે પ્રસ્તાવના છે ચેપ્ટરને કઈ બાબત આપણે જોવાની છે બરોબર ત્યારબાદ આપણે ફેરેડેના ત્રણ પ્રયોગો છે પ્રયોગોની આપણે ચર્ચા કરી ત્રણે ત્રણ પ્રયોગની અંદર પહેલો પ્રયોગ છે એની અંદર આપણે કોઈ ચુંબક છે ને ગુંચળાની નજીક સીવન ગુંચળાની નજીક લાવતા હતા ગતિ કરાવતા એના કારણે પણ ગુંચળા સીવનની અંદર વિદ્યુત પ્રવાહ એ પ્રેરિત થતો હતો ગેલો ન્યૂટન છે એનું કોણાવર્તન છે જોવા મળતું ત્યારબાદ આપણે બે ગુંચળા લીધા ચુંબકની જગ્યાએ બંને ગુંચળા પણ બીજા ગુંચળા સાથે આપણે બેટરી જોડી છે બરાબર એમાંથી પ્રવાહ પસાર કરતા હતા એના કારણે છે એ બીજું ગુંચળું પણ એક ચુંબક તરીકે વર્તતું હતું અને એને પછી આપણે પહેલા ગુંચળા એટલે સીવન ગુંચળાની નજીક લાવતા તો એની ગતિના કારણે પણ શું થતું હતું સાપેક્ષ ગતિના કારણે કે પહેલા ગુંચળાની અંદર વિદ્યુત પ્રવાહ એ પ્રેરિત થતો હતો ત્યારબાદ આપણે ત્રીજો પ્રયોગ જોયો હતો ત્રીજા પ્રયોગની અંદર શું કર્યું હતું આપણે તો એમાં પણ આપણે બે જ ગુંચળા લીધા પણ બંને ગુંચળાની ગતિ ન કરેલ આપણે બંને ગુંચળાને કેવા રાખ્યા સ્થિર એમાં બીજું ગુંચળું હતું એની સાથે આપણે ટેપિંગ કી એટલે કે દાબ કળ જોડી છે બરોબર જેવી કળ ચાલુ કરીએ તો ક્ષણ પૂરતો એમાં કોણાવર્તન દર્શાવે જેવી કળ બંધ કરીએ તો ત્યારે પણ એક ક્ષણ પૂરતો કોણાવર્તન દર્શાવે એમને કળ ચાલુ રાખીએ બરોબર તો કોણાવર્તન છે દર્શાવતો નતો એનો મતલબ છે કે એમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતો નતો પણ જ્યારે કળ ચાલુ કરીએ ત્યારે ઓન ધ સ્પોટ એ સમયે અને જ્યારે કળ બંધ કરીએ ત્યારે એ બે સમયે આપણને ગુંચળા સીવનની અંદર વિદ્યુત પ્રવાહ સે પ્રેરિત થતો જોવા મળે તો આ પ્રયોગોના આધારે ફેરેડે નામના વૈજ્ઞાનિકે એક વિદ્યુત ચુંબકી પ્રેરણનો સિદ્ધાંત આપ્યો બરોબર તો સિદ્ધાંત આપણે જોવાનો છે બરોબર પરંતુ એ સિદ્ધાંત જોઈએ પહેલા આપણે એક અગત્યની ભૌતિક રાશિ એટલે કે ચુંબકી ફ્લક્સની વાત કરવાની છે બરોબર કારણ કે સિદ્ધાંતની અંદર આ ચુંબકી ફ્લક્સનું ખૂબ જ મહત્વ રહેલું છે જેમ આપણે ચેપ્ટર નંબર 1 એટલે કે વિદ્યુતનું જે આપણે ચેપ્ટર ભણ્યા હતા એમાં આપણે વિદ્યુત ફ્લક્સ વ્યાખ્યાયિત કર્યું તો વિદ્યુત ફ્લક્સ જોયું હતું એમ અહીંયા આપણે ચુંબકી ફ્લક્સને જોવાનું છે તો વિદ્યુત ફ્લક્સ એને પણ આપણે ફાઈ વડે દર્શાવતા બરાબર તો વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર ફાઈ ઈ જેને આપણે ફાઈ ઈ કહીએ વિદ્યુત ફ્લક્સ ને આપણે ફાઈ ઈ નામ આપે તો ફાઈ ઈ બરાબર શું આવતું હતું તો ઈ ડોટ ઈ આપણે લખતા તો એમ અહીંયા ચુંબકીય ફ્લક્સ એટલે કે ફાઈ બી આપણે દર્શાવીએ ચુંબકીય ફ્લક્સ તો ફાઈ બી બરાબર શું આવે તો વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ અહીંયા ચુંબકીય ક્ષેત્ર આવશે અને ક્ષેત્રફળ સદિશ છે એમ ના બાકી કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં તો ખાલી આપણે શું કરવાનું છે તો એમાં જે આપણે વિદ્યુત ક્ષેત્ર લે તેની જે ચુંબકીય ક્ષેત્ર લે બરાબર કે બી બી ડોટ એ કરશો તો તમને ચુંબકીય ફ્લક્સ મળશે બરાબર તો એ ચુંબકીય ફ્લક્સ આપણે બે અલગ અલગ ચુંબકીય ક્ષેત્ર માટે નિયમિત ચુંબકીય ક્ષેત્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર બંને માટે અલગ અલગ આકૃતિ પર આપણે એને સમજીએ સૌપ્રથમ આપણે કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર તમને દાખલા તરીકે આપ્યું આ દિશામાં દાખલા તરીકે આપણું નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે બરાબર આપેલું ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે નિયમિત છે શાના આધારે ખ્યાલ આવશે તો ક્ષેત્ર રેખા ઉપર બધાની એકબીજાને સમાંતર આવેલી હોય એક જ દિશામાં અને સમાંતર તો એને આપણે નિયમિત કહીએ છીએ બરાબર આની અંદર કોઈ એક દાખલા તરીકે આપણે સમતલ લઈએ દાખલા તરીકે આવું કોઈ એક સમતલ છે રહેલું છે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આવું કોઈ એક સમતલ રહેલું છે બરાબર આ સમતલ છે એનો ક્ષેત્રફળ સદિશ એની દિશા કઈ આવશે તો સમતલના સમતલ લંબ તથા પૃષ્ઠને જે સમતલ છે એને લંબ તો પૃષ્ઠને લંબ આ રીતે બહાર તરફ આવશે બરાબર અને ચુંબકીય ક્ષેત્રની દિશા આ છે અને બંને વચ્ચે કઈક એંગલ બને છે તો આ જે એંગલ છે એને આપણે નામ આપી દઈએ થીટા બરાબર એના ચુંબકીય ક્ષેત્ર બી અને ક્ષેત્રફળ સદિશ એ વચ્ચે જે ખૂણો બને છે એને આપણે નામ આપી દીધું થીટા એ ચુંબકીય ક્ષેત્ર કેવું છે તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર આપણે લાગુ પાડેલું છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર તો આને માટે આપણે ફ્લક્સ નું સૂત્ર લખવું હોય તો શું લખી શકાય તો ફ્લક્સ ચુંબકીય ફ્લક્સ અહીં આપણે ક્યુ ફ્લક્સ લઈશું ચુંબકીય ફ્લક્સ એટલે કે ફાઈ બી તો ચુંબકીય ફ્લક્સ બરાબર શું થશે ફાઈ બી બરાબર તો ફાઈ બી આ કેપિટલ ફાઈ બી લખશું કારણ કે સૂક્ષ્મ ફ્લક્સ હોય તો આપણે સ્મોલ ફાઈ વડે દર્શાવશું બરાબર અને આખા સમતલનો ફ્લક્સ કેપિટલ કેપિટલ ફાઈ ના સ્મોલ ફાઈ માં ફેરશું તો કેપિટલ ફાઈ ઉપર આપણે લીધા છે
small pi શું તો ખાલી આ રીતે અને આપણે small pi કહીશ અને આપણે capital pi આખા સમતલ નું હોય તો capital pi પણ એમાંથી એક નાનો તો ભાગ આપણે દર્શાવતા કે સમતલ ની એનું પ્લસ દર્શાવો તો આપણે small pi વડે દર્શાવતા અહીંયા આપણે આખા સમતલ માટે લખવું હોય તો શું લખશું એટલે તો phi b બરાબર શું આવશે તો b સદિશ ડોટ a સદિશ તો b ડોટ a કરશો તો તમને આ સમતલ માંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ મળશે બરાબર અથવા તો આપણે આને b a cos થીટા પણ લખી શકીએ b a cos થીટા જે થીટા છે એ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એની વચ્ચેનો ખૂણો છે ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર એની વચ્ચેનો ખૂણો આપણે થીટા લઈએ છીએ તો b a cos આમાં થીટા અલગ અલગ બદલીને આપણે ચુંબકીય ફ્લક્સ તેમાં ફેરફાર કરીશું આગળ આપણે જોઈશું ચુંબકીય ફ્લક્સમાં ઘણી બધી રીતે ફેરફાર કરી શકાય એક તો ચુંબકીય ક્ષેત્ર બદલીને પણ બદલી શકાય ક્ષેત્રફળ સદિશ બદલીને પણ બદલી શકાય અને થીટા થીટા બદલીને પણ આપણે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી શકીએ અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર છે એના કારણે જ EMF ઉત્પન્ન થાય આપણે ત્રણે ત્રણ પ્રયોગ જોઈએ તો આપણે ગતિ કરાવી છે કેમ થાય ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એમાંથી EMF પ્રેરિત થાય એટલે પ્રવાહ વહે છે એ આપણે આગળ ફેરવેના ચુંબકીય પ્રેરણા સિદ્ધાંતની અંદર જોશું બરોબર હવે એનો એકમ શું થશે બરોબર એનો એકમ તો ચુંબકીય ફ્લક્સનો એકમ છે વૈજ્ઞાનિકના નામના આધારે કહેવાય તો વેબર છે એનો એકમ શું છે વેબર બરોબર એક એકમનો વેબર પણ છે બીજો એકમ આ સૂત્રના આધારે આપણે લખવું હોય બરોબર તો બીજો એકમ શું થાય છે તો ચુંબકીય ક્ષેત્રનો એકમ લખો અને ક્ષેત્રફળ સદિશનો એકમ ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા અને ક્ષેત્રફળ સદિશનો એકમ મીટર સ્ક્વેર તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર તો આ પણ એક ચુંબકીય ફ્લક્સનો એકમ છે બરાબર તો આ બંને એકમ આપણે યાદ રાખશું ચુંબકીય ફ્લક્સના બે એકમો એક વેબર અને બીજો એક ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર આ બે એકબીજાને સમાન છે એક વેબર કયો તો એક ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર કયો બે એકબીજાને સમાન છે બરાબર તો આ આપણે નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર ચુંબકીય ફ્લક્સની વાત કરી હવે દર વખતે ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય એવું જરૂરી નથી બરાબર અને આપેલું સમતલ પણ નિયમિત આકારનું હોય એવું જરૂરી નથી તો એવી વખતે આપણે ચુંબકીય ફ્લક્સ કરી દેવા વિશે કે તો દાખલા તરીકે આપણે એક વાત કરીએ એકના અનિયમિત ચુંબકીય ક્ષેત્ર આવું કોઈ એક અનિયમિત ચુંબકીય ક્ષેત્ર બરાબર ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું કોઈ અંતર ફિક્સ નથી અલગ અલગ છે બરાબર તો હવે આપણે ચુંબકીય ફ્લક્સ મેળવવું હોય તો એની અંદર પહેલા આપણે કોઈ એક પદાર્થ મૂકીએ દાખલા તરીકે આવો કોઈ એક અનિયમિત આકારનો તો આવો કોઈ એક પદાર્થ અંદર મૂકેલો છે અથવા તો સમતલ છે હવે આમાંથી પસાર થતો આપણે ફ્લક્સ મેળવવું છે તો આ દરેક બિંદુ આગળ આપણે આ જે આપણે સમતલ લીધું પૃષ્ઠ લીધું આ પૃષ્ઠ ઉપરના બધા જ બિંદુઓ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યની દિશા સરખાની હોય દાખલા તરીકે હું અહીંયા કોઈ એક બિંદુ લો અહીંયા કોઈ પૃષ્ઠ લો નાનું સૂક્ષ્મ પૃષ્ઠ તો અહીંયા એનો ક્ષેત્રફળ સદિશ આમ હશે ચુંબકીય ક્ષેત્રની દિશા તો અહીંથી ક્ષેત્ર રેખા દાખલા તરીકે આમ આવતી હોય તો આ રીતે હશે ચુંબકીય ક્ષેત્રની દિશા બરોબર હવે દાખલા તરીકે એક પૃષ્ઠ હું અહીંયા લઉં તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પાછું આ દિશા થઈ જાય બરોબર એનો ક્ષેત્રફળ સદિશ કદાચ દાખલા તરીકે આ દિશામાં થઈ જાય તો દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય બધું અલગ હોય ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અલગ હોય દાખલા તરીકે અહીં ક્ષેત્ર રેખા દૂર છે તો ચુંબકીય ક્ષેત્ર છે એ ઓછું પ્રબળ છે પણ અહીં ક્ષેત્ર રેખા નજીક નહીં છે અહીં હું એક કોઈ પૃષ્ઠ લઉં તો અહીં ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ છે અમુક જગ્યાએ વધારે પ્રબળ અમુક જગ્યાએ ઓછું પ્રબળ અમુક જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની દિશા આમ આવશે અમુક જગ્યાએ આ રીતે આવશે ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય સમગ્ર પૃષ્ઠ ઉપર સમાન નહીં હોય એટલે કે જુદું જુદું છે તો ત્યારે આપણે આખા પૃષ્ઠનો ફ્લક્સ મેળવવું તો શું કરવું પડે તો એની માટે આપણે આખા પૃષ્ઠને આવા નાના નાના ખંડોમાં વિભાજિત કરી દેવો પડે બરાબર આખા પૃષ્ઠને આપણે આવા નાના નાના ખંડોમાં વિભાજિત કરશું અને પછી દરેક ખંડ પૃષ્ઠખંડ ઉપરનું ફ્લક્સ મેળવી અને એનો આપણે સદિશ સરવાળો કરીએ તો આપણે કુલ ફ્લક્સ મળી જાય બરાબર તો કરવું પડે આપણે કે દરેક ખંડ દાખલા તરીકે આપણે પહેલો ખંડ લીધો બીજો ખંડ ત્રીજો ખંડ એવો એ રીતના દાખલો તરીકે આઈમો ખંડ છે કેટલામો છે આઈ પહેલો ખંડ બીજો ખંડ ત્રીજો ચોથો પાંચમો એમ આપણે ગણતરી કરીએ તો આખા પૃષ્ઠ ઉપરના કુલ ખંડો છે એમાં કેટલામો છે આઈમો ખંડ છે તો આઈમા ખંડ આગળ ચુંબકીય ક્ષેત્ર દાખલો તરીકે એની દિશા આ રીતે અને એનું મૂલ્ય બી આઈ છે બરોબર એનો ક્ષેત્રફળ સદિશ તો એને આપણે એ આઈ નામ આપી દીધી આઈમો ખંડ છે એનો ક્ષેત્રફળ સદિશ એ આઈ એની વચ્ચેનો ખૂણો દાખલા તરીકે થીટા છે તો હવે આઈ માં ખંડ નું પ્લસ કેટલું થાય બરોબર અહીં આપણે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર માટે જોઈએ છે અનિયમિત
चुंबकीय क्षेत्र बराबर तो એમાં આપણે ફ્લક્સ મેળવવો તો એની માટે પહેલા તો i માં ખંડ નું ફ્લક્સ એના પર phi i કહી દે દાખલ તો ફ્લક્સ એ અદિશ રહેશે છે એની પર સદિશ નિશાની આવશે નહીં બરાબર તો phi i બરાબર શું આવશે તો bi ડોટ pi આવશે બરાબર અથવા તો સૂક્ષ્મ દાખલ તરીકે એનું ક્ષેત્રફળ સદિશ એને આપણે di કહી દે બરાબર di ai દાખલા તરીકે નું ક્ષેત્રફળ સદિશ di છે સૂક્ષ્મ છે એટલે આપણે di લખશું બરાબર મોટું ક્ષેત્રફળ હોય તો a કહીએ તો સૂક્ષ્મ ક્ષેત્રફળ હોય તો આપણે એને di કહીએ તો di ai i નો ખંડ છે એટલે i બે જગ્યાએ મેં i આ લખી બરાબર અહીંયા i ની કિંમત 1 મૂકો 2 મૂકો 3 મૂકો 1 મૂકો તો b1 da1 થાય b1 મૂકો તો b2 da2 થાય તો દાખલા તરીકે પહેલા ખંડ નું મેળવવું તો શું કરવું પડે phi1 બરાબર શું આવે b1 ડોટ da1 બીજા ખંડ દાખલા તરીકે બીજા ખંડ માં લેવું છે તો શું આવે phi2 બરાબર b2 ડોટ da2 એટલે ત્રીજા ખંડ નું લખો તો phi3 બરાબર શું આવે b3 ડોટ da3 એમ ધીમે ધીમે આગળ વધતા જઈએ i નો ખંડ આવે તો શું થાય phi i બરાબર bi ડોટ da હવે આપણે કુલ ફ્લક્સ મેળવવું છે બરાબર જેને આપણે કેપિટલ phi b કહીએ આ તો આપણે ખાલી એક જ ખંડ નું મળ્યું પહેલા ખંડ નું બીજા ખંડ નું વ્યક્તિગત મળ્યું દરેક પણ અમારે આખા આખા પૃષ્ઠ નું મેળવવું તો કુલ તો એની માટે આપણે આ બધાનો સરવાળો કરવો પડે તો phi 1 phi 2 વત્તા phi 3 phi 4 phi 6 એમ બધા જ ફ્લક્સ નો સરવાળો કરશું અને સરવાળો છે એને આપણે સિગ્મા ની રીતે પણ લખી શકીએ સિગ્મા ઓ બરાબર i બરાબર 1 થી અથવા તો ઓલ પણ લખી શકાય ઓલ એટલે બધા પૃષ્ઠ ખંડ આવી જાય બરાબર bi ડોટ da i બરાબર તો આ રીતે આપણે એનું કુલ ફ્લક્સ મળશે બધા જ ફ્લક્સ નો સરવાળો કરો તો તમને શું મળશે કુલ ફ્લક્સ મળશે તો જ્યારે અનિયમિત ચુંબકીય ક્ષેત્ર આપ્યું ત્યારે આ રીતે આપણે સિગ્મા ની રીતે સરવાળો અથવા સિગ્મા નો અર્થ સંકલન ની રીતે પણ તમે એનો સરવાળો કરી શકો તો આ વાત કરી આપણે ચુંબકીય ફ્લક્સ ની તો જ્યારે ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય અને ચુંબકીય ક્ષેત્ર અનિયમિત પ્રકારનું હોય ત્યારે આપણે ચુંબકીય ફ્લક્સ કઈ રીતે મેળવી શકીએ બરાબર એનો એકમ પણ ખાસ યાદ રાખશું સૂત્ર પણ યાદ રાખશું બરાબર હવે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ફેરેડેનો સિદ્ધાંત છે આપણે હવે જોવાનું છે તો હવે જોઈએ વિદ્યુત ચુંબકીય અંગેનો ફેરેડે તો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત ખૂબ જ અગત્યનો ટોપિક છે દાખલાઓ માટે અને થિયરીટિકલ દ્રષ્ટિએ જોઈએ તો પણ ખૂબ જ અગત્યનો કારણ કે ઘણી વખત થિયરીમાં પણ વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત લખો અને સમજાવો એવો પ્રશ્ન પૂછાય છે પછી એમાં જે સમીકરણ આવશે સિદ્ધાંતનું એનો દાખલામાં બહુ વારંવાર આપણે ઉપયોગ કરવાનો છે તો જોઈએ હવે ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત ફેરેડેનો પ્રેરણનો નિયમ અથવા તો સિદ્ધાંત હવે આગળ આપણે જે ત્રણ પ્રયોગો ભણી ગયા બરાબર ત્રણે ત્રણ પ્રયોગની આપણે વાત કરીએ તો એના આધારે જ આપણે ફેરેડેનો પ્રેરણનો નિયમ લખવાનો છે કે પહેલો પ્રયોગ હતો એમાં આપણે કૂતરા સીવણની નજીક ચુંબકને ગતિ કરાવતો તો ચુંબકના કારણે તો ચુંબકના ચુંબકને જેમ નજીક લાવીએ એમાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ચુંબકને જેમ નજીક લાવશું એમાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કોને તો ગુજરાત સીવન સાથે સંકળાય બરાબર અને એના ચુંબકીય ફ્લક્સમાં પણ ફેરફાર થાય છે એના કારણે શું થાય છે ઈએમએફ પ્રેરિત થાય છે એવી જ રીતે આપણે પ્રયોગ 2 ની વાત કરીએ તો એમાં ગુજરાત સીવન ની નજીક ગુજરાત સીટુને લાવતા તો ગુજરાત સીટુના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એના કારણે એનું ફ્લક્સ કોની સાથે સંકળાય ગુજરાત સીવન સાથે સંકળાય એના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને એના કારણે શું ઉત્પન્ન થાય તો ઈએમએફ પ્રેરિત થાય એના કારણે કૂતરા સીવણમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હતો તો એ ચુંબકીય ફ્લક્સનો ફેરફાર જ ઈએમએફ ઉત્પન્ન કરે છે એવું કહેવા માંગે છે ત્રીજો પ્રયોગ આપણે જોયો બરોબર તો એમાં બંને કૂતરા સ્થિર રહ્યા હતા બરોબર હવે જેવી આપણે દાબ કળ એટલે કે કળ કે એને ચાલુ કરીએ કળ કે ચાલુ કરીએ એટલે
વિદ્યુત પ્રવાહ મૂલ્ય છે શૂન્ય થી લઈને મહત્તમ સુધી જાય ક્ષણ પૂરતું વિદ્યુત પ્રવાહ શૂન્ય થી ક્યાં સુધી જાય મહત્તમ સુધી જાય એટલે ચુંબકીય ફ્લક્સમાં પણ વધારો થાય બરોબર અને ચુંબકીય ફ્લક્સનો વધારો ગુજરાત જીવનના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરે છે એના કારણે એ ઉત્પન્ન કરે છે જેવી આપણે કણને બંધ કરીએ તો ક્ષણ પૂરતું પ્રવાહ મૂલ્ય છે મહત્તમ થી કેવું થાય શૂન્ય થાય એના કારણે ના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય બરોબર અને ગુજરાત સીટુનો ચુંબકીય ફ્લક્સનો ફેરફાર એ કોમા ગુજરાત જીવનમાં ચુંબકીય ફ્લક્સના ફેરફાર ઉત્પન્ન કરે છે એના કારણે એમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે જ્યાં સુધી ગુતળા સીટુમાં સ્થિર પ્રવાહ એકધારો પ્રવાહ સતત ચાલુ રહે બરોબર જેવી આપણે દાબકળ ચાલુ કરીને પ્રવાહ એકધારો ચાલુ રહે તો પ્રવાહ એકધારો સ્થિર પ્રવાહ પસાર કરીએ ત્યારે ગુતળાના ફ્લક્સમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી એટલે તે સ્થિતિમાં કોઈ ઈએમએફ ઉત્પન્ન થતું નથી એટલે આપણે પૂર્ણાવર્તન જોવા મળતું નથી તો ત્રણે ત્રણ પ્રયોગના આધારે આપણે એવું નિષ્કર્ષ કાઢી શકીએ કે અહીંયા ગુતળાના ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર એ બીજા ગુતળામાં ઈએમએફ ઉત્પન્ન કરે છે બરાબર ઈએમએફ ઉત્પન્ન થવા માટે જવાબદાર શું છે તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જરૂરી છે બરાબર હવે એના આધારે છે ફેરેડે સિદ્ધાંત આપ્યો બરાબર સિદ્ધાંત આપણે હવે લખીએ ફેરેડેનો પ્રેરણ નિયમ તો તો સિદ્ધાંત બરાબર તો ગુતળામાં ગુતળામાં પ્રેરિત ઈએમએફ એ ગુતળામાં પ્રેરિત ઈએમએફનું માન તો તમે તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ ના ફેરફાર ચુંબકીય ફ્લક્સ ના ફેરફાર ના સમય દર ના ઋણ મૂલ્ય જેટલો હોય છે ઋણ મૂલ્ય જેટલું હોય બરાબર તો આને ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ તો સિદ્ધાંત કહેવામાં આવે છે બરાબર કોઈ ગુતળો હોય તો ગુતળામાં પ્રેરિત થતા ઈએમએફ નું મૂલ્ય તો તો માન કેટલો હોય તો તેની સાથે સંકળાયેલા એ ગુતળા સાથે જે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ છે એ ચુંબકીય ફ્લક્સ નો ફેરફાર અને એનો સમય દર અને એનું ઋણ મૂલ્ય બરાબર તમે ટેક્સ્ટબુકમાં ઋણ મૂલ્ય એવો શબ્દ નથી પણ ઋણ મૂલ્ય આવશે ઋણ ટેક્સ્ટબુકમાં તો અને આપણે જેનું સૂત્ર લખશું તો સૂત્રમાં પણ આગળ ઋણ નિશાની આવશે એટલે ખાસ ઋણ મૂલ્ય લખવું પડે બરાબર તો ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય કેટલું હોય છે આના આધારે આપણે જે સૂત્ર છે આપણે લખવાનું છે સૂત્રના આધારે પણ આપણે નિયમ છે બનાવી શકીએ બરાબર તો જે ફેરેડેનો જે સૂત્ર છે બરાબર વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમ ઈએમએફ પ્રેરિત થતા ઈએમએફ મૂલ્ય ડી એના બે એપ્સિલોન વડે ઈ વડે દર્શાવી છે ઈ વાંચો તો એપ્સિલોન પણ આ ઈએમએફ છે તો ઈએમએફ કેટલું હોય તો ચુંબકીય ફ્લક્સ નો ફેરફાર એટલે શું થાય છે માઇનસ ડી ફાઈ પેલા તો નિશાની પછી રાખી આપણે પેલા તો ચુંબકીય ફ્લક્સ નો ફેરફાર એટલે શું થાય તો ડી ફાઈ ચુંબકીય ફ્લક્સ નો ફેરફાર નો સમય દર એટલે છેદમાં શું આવશે ડી ચુંબકીય ફ્લક્સ નો ફેરફાર એટલે ડી ફાઈ અને એનો સમય દર એટલે છેદમાં જીટી આવશે બરોબર એના કેવા મૂલ્ય ઋણ મૂલ્ય એટલે માઇનસ નિશાની આવશે તો આ વિદ્યુત ચુંબકીય પ્રેરણના નિયમ છે ઈ બરાબર શું આવશે માઇનસ ડી ફાઈ બાય ડી ટી બરાબર આના આધારે આ નિયમ લખી શકીએ કે ભાઈ ગુજરાતમાં પ્રેરિત થતું એમ એટલે ઈ કેટલું હોય તો તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ ના ફેરફાર ચુંબકીય ફ્લક્સ માં ફેરફાર એટલે ડી ફાઈ નો સમય થાય બરાબર એટલે છેદમાં સમય આવશે ડી ટી ના ઋણ મૂલ્ય આગળ નિશાની કઈ આવશે માઇનસ બરાબર તો આ આપણે ચુંબકીય પ્રેરણનો નિયમ પ્રેરણનો આપણે સૂત્ર મળે આના આધારે આપણે એકમ લખવું હોય બરાબર તો એકમ શું આવશે ઈએમએફ નો એકમ આપણે દાખલા તરીકે આના આધારે લખવું આમ તો ઈએમએફ નો એકમ વોલ્ટ તો આગળ આપણે ભણી ગયા બરાબર પણ આના આધારે એકમ આપણે લખવું તો શું આવે તો વેબર પ્રતિ સેકન્ડ આવશે બરાબર કારણ કે ફ્લક્સ ના ફેરફારનો એકમ વેબર અને સમયનો એકમ સેકન્ડ એટલે વેબર પ્રતિ સેકન્ડ પણ એનો એકમ છે બરાબર અથવા તો ટેસ્લા મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ હવે આ તો આપણે એક આટાવાળું કૂતરું લીધું હોય તો પણ દાખલા તરીકે ભાઈ એન આટાવાળું કૂતરું હોય તો
તો આ રીતે અહીંયા આપણે ટૂંકી ફ્લક્સ
બરોબર અને એના આધારે વિદ્યુત ચુંબકીય પ્રેરણ ફેરેડેનો જે નિયમ છે નિયમ કયા તો ખાસ આ નિયમ યાદ રાખશું નિયમનું સૂત્ર સૂત્ર યાદ છે તો નિયમ ગોખવાની જરૂર નથી કારણ કે આના આધારે આપણે લખવાનું છે આમાં જે લખ્યું છે પ્રા ઋણ નિશાની શા માટે આવે છે તો ઋણ નિશાની છે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે અને શા માટે ઋણ નિશાની આવે છે બરોબર એ આપણે આગળ લેન્ઝનો નિયમ પણ એમ આપણે સમજવાનું એટલે આપણે અહીં એની કોઈ દર્શાવવાનું કે ક્ષણ માટે ઋણ નિશાની કારણ કે લેન્ઝના નિયમમાં આપણે એ જ આપણું જોવાનું છે કે ઋણ નિશાની શું દર્શાવે છે બરોબર એ આપણે આગળ ભણશું તો આ રીતે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો ફેરેડેનો સિદ્ધાંત ખૂબ જ અગત્યનો ટોપિક આપણે આજે જોયું ચાલો એટલે સુધી રાખીએ